નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને ગરબા રમવાનો તો ઉત્સાહ હોય જ છે. નવરાત્રિને લઈને દાહોદમાં બહુ જ ક્રેઝ દેખવા મળી રહ્યો છે. કહેવાય છે કે નવરાત્રિ કમિંગ સૂન છે, તો અમે ખૂબ જ ઉત્સાહી છીએ. નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદના ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા નવા સ્ટેપ સાથે ગરબા પ્રેક્ટિસમાં લાગ્યા છે ખેલૈયાઓ. ગુજરાતનું ગૌરવ એવી નવરાત્રિ અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબાનું નામ પડતા જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આગામી દિવસોમાં નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દાહોદના ગરબા રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદની મહિલાઓ અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચણિયાચોળીથી લઈને ગરબાના નવા નવા સ્ટેપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવ દિવસ માતાજીની આરાધનાની સાથે ગરબે ઝૂમવા યુવાધન રાહ જોઈને બેઠું છે. દાહોદમાં યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત ગરબાની સાથે આગવી અદામાં નવા નવા સ્ટેપ સાથે ગરબા રમવા માટે આતુર બની છે અને ગરબા ક્લાસીસમાં નવા નવા સ્ટેપની સાથે ગરબા પ્રેક્ટિસમાં તલ્લીન બની ગયા છે. નવરાત્રિમાં ધૂમ મચાવવા માટે અત્યારથી જ ખેલૈયાઓમાં તનગણાટ જોવા મળી રહ્યો છે. ઓકે, આ વખતે નવરાત્રિને લઈને દાહોદમાં બહુ જ ક્રેઝ દેખવા મળી રહ્યો છે અને મારા પાછળ તમે જોઈ શકતા હશો ગરબાની ખૂબ જ પ્રેક્ટિસ ચાલી રહી છે. લાસ્ટ વન મંથથી અમારા ડાન્સ વર્કશોપ્સ, ગરબા વર્કશોપ્સ ચાલી રહ્યા છે, જેના અંદર ખૂબ જ પ્રમાણમાં લેડીઝ અને જેન્ટ્સ ભાગ લઈ રહ્યા છે અને અમે બે વર્કશોપ્સ કમ્પ્લીટ પણ કર્યા છે અને બહુ બધા એક્સાઇટેડ છે ગરબા કરવા માટે. આખું વર્ષ એક્સાઇટમેન્ટથી એ લોકોએ કાઢ્યું છે અને લાસ્ટ આફ 10 ડેઝ 15 ડેઝ બચ્યા છે, જેમાં એ લોકો ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. નવા નવા જાતના દોડિયા અને ગરબા સ્ટાઇલ શીખીને એ લોકોને પ્રેઝન્ટ કરવી છે. તમે જોઈ શકો છો પાછળ કેટલા એક્સાઇટમેન્ટથી એ લોકો ગરબા રમી રહ્યા છે. નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને ગરબા રમવાનો તો ઉત્સાહ હોય જ છે, એટલે અમે નવા નવા બધા સ્ટેપ શીખવા માટે અહીંયા રેનિશન સરના ડાન્સ ક્લાસ ઉપર આવીએ છીએ. ફ્લાય ડાયનેમિક ક્લાસમાં અમને બહુ મજા આવી રહી છે અને ખાસ કરીને જે નવી નવી એક્શન જે શીખવાડે છે એ શીખવાની તો બહુ જ મજા આવે છે. અને રેનિશન સર એટલું સારી રીતે શીખવાડે છે કે એક્શન અમે જે જોઈએ એ તરત જ અમને આવડી પણ જાય છે અને જેને નથી આવડતી એને પણ એ તરત આવડી જાય એ ટાઈપ એ રીતે જે બહુ સહેલી રીતથી શીખવાડે છે, એટલે અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે કે હવે નવરાત્રિની અંદર અલગ અલગ એક્શનના ગરબા રમી અને અમે ખૂબ એન્જોય કરીશું. ગોહિલ શૈલાબેન ભેરવ. આપણા ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ કે જેની આપણા ગુજરાતના ખેલાડીઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, અમે પણ ગરબા શીખવા માટે નવા નવા સ્ટેપ શીખવા માટે આખા દિવસનું કામકાજ છોડીને અને થાકેલા હોવા છતાં પણ અહીંયા નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે માટે નવા નવા સ્ટેપ શીખવાયા છે. તો હવે કહેવાય છે કે નવરાત્રિ કમિંગ સૂન છે, તો અમે ખૂબ જ ઉત્સાહી છીએ અને ગરબા ક્લાસમાં રેનિશન સર અને ભાવિ મેમ સાથે ગરબા શીખી રહ્યા છીએ અને ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહ્યા છે. જોશી નેહા. આજના યુગમાં જ્યારે લોકો ખાલી રમવા ખાતર રમે છે, એમને કોઈ ભાવ હોતો નથી નવરાત્રિ વિશે, ત્યારે આપણને ખબર પડે કે આપણા માતાજી જે આટલા પૂજ્ય છે એમના માટે જે ભાવના હોવી જોઈએ એ અમને અહીંયાથી શીખવા મળે છે. અને મને નથી લાગતું કે આટલો પ્યોર ફોર્મ દાહોદમાં ક્યાં પણ બીજે અમને શીખવા મળતો હશે. અમે બહુ જ ગ્રેટફુલ છીએ રેનિશન સર અને ભાવિ દીદીના કે અમારા સુધી આટલા સારા સ્ટેપ્સ ને આટલું બધું નવી વસ્તુઓ પહોંચાડે છે. થેન્ક યુ. મેઘાવી જોશી.